मूल निवासी एकता मंच तथा बीटीटीपी द्वारा मणिनगर हिंसा मामले राष्ट्रपति ने संबोधित करजणना प्रांत अधिकारी ने आवेदन पत्र पाठवामां आव्युं। मणिपुर आदिवासी महिला साथे थयेला कथित अत्याचारना कसूरवारोने सख्त सजानी मांग साथे आदिवासी समाज लालगुम बन्यो छे। मणिपुरमां आदिवासी समुदायमां समावा बाबते थई रहेल तोफानोमां आदिवासीओ साथे थई रहेला कथित अत्याचार अटकाववा अने राज्यमां शांति अने सुरक्षा स्थापवा बाबते आदिवासी समाज द्वारा देशना राष्ट्रपतिने संबोधीने करजणना प्रांत अधिकारीने आवेदनपत्र पाठवी रजूआत करवामां आवी हती। आवेदनपत्रमां जणाव्या अनुसार मणिपुरमां 3 મેના રોજથી તોફાનો ફાટી નીકળ્યા છે, જે હજુ સુધી અટકાવવાનું નામ નથી લઈ રહ્યા। દિવસેને દિવસે હિંસક ઘટનાઓ સામે આવી રહી છે। હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં 2 કૂકી આદિવાસી મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ચલાવવામાં આવી રહી છે, ત્યારબાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો। આ ફક્ત એક જ ઘટના નથી, પરંતુ આવી અન્ય ઘટનાઓ પણ કૂકી આદિવાસીની મહિલાઓ સાથે થઈ હોવાના આક્ષેપ કર્યા હતા। આટલું જ નહીં, પરંતુ કૂકી આદિવાસીઓના ગામોને રંજાડવામાં આવી રહ્યા છે, ઘરો સળગાવી દેવામાં આવ્યા છે અને કૂકી આદિવાસીઓને તેમના ગામો ખાલી કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે, તેમ આક્ષેપ પણ આવેદનમાં કરવામાં આવ્યા હતા। જે કોઈ અપરાધી છે તે લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। મણિપુર હિંસા રોકવામાં તેની ભાજપ સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ કર્યા હતા। યાકુબ પટેલ, ZSTV, કરજણ।